નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ રિપોર્ટ માં આપનું સ્વાગત છે ને હું છું જૈની. વાત કરીએ ઓટો માં શિવમ ફ્લેટ ના 23 અને 24 નંબર ના બે બ્લોક ધરાશાયી થતા લોકો વારે મુશ્કેલી માં મુકાયા હતા, જ્યારે તંત્ર આ વાત થી તદ્દન અજાણે આ ખાડા કાન કરી રહી છે. લોકો ને કોઈ પણ પ્રકાર ની મદદ કરવામાં નથી આવી રહી. ઓટો માં ગરીબ આવાસ યોજના અંતર્ગત લોકો ને જે ફ્લેટ આપવામાં આવ્યા હતા તેમાંથી 26 તારીખના રોજ 23 અને 24 નંબરની ઇમારત ધરાશાયી થઈ હતી. ત્યાંથી ઘરવિહોણા થયેલા લોકોને રેનબસેરામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પણ રેનબસેરામાં જગ્યા ન હોવાના કારણે ધરાશાયી થયેલી ઇમારતની આજુબાજુની જે ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી તેના લોકોને જગ્યા ન મળવાના કારણે રસ્તા પર તંબુ ચોકીને રહેવા માટે વ્યવસ્થાઓ પડ્યો હતો. ઓઢવમાં ઇમારત જમીન દોસ્ત થયા પછી જે લોકો ગરવિહોણા થઈને રસ્તા પર રહેવા માટે મજબૂર થયા છે તેમાંથી વૃદ્ધો અને બાળકોને વધારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ખુલ્લામાં રહેવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓ વધારે જટિલ બની શકે છે અને કોઈ પણ પ્રકારની તબીબી સેવા કે ખાવા માટે પૌષ્ટિક આહાર ન હોવાને કારણે વધારે મુશ્કેલી વેઠવવી પડી છે. અને જે લોકો દ્વારા ઇમારતો ખાલી કરાવવામાં આવી છે તે લોકોની ઘરવખરી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખોરવાઈ હતી. રમીલાબેન, તમને સરકાર તરફથી નોટિસ આપવામાં છે? હા બોલો. સર, તમને કોંગ્રેસ તરફથી નોટિસ આપવામાં આવી છે? નથી આવી, નથી આપી સાહેબ. રાતે અમે સુઈ જઈએ અને એકદમ આઉટ થઈ જાય તો શું કરવાનું સાહેબ? અમારે ના નીચે વરસાદ પડે, સુઈ જાય ઉપર એકદમ આવું થઈ જાય તો અમે ક્યાં જઈએ સાહેબ? અમે ઉપર સુઈએ છીએ, અડધા ઉપર સુવે અડધા નીચે સુવે. ના નથી કહ્યું, અમને નથી કહ્યું. અમને નોટિસ આપો તમે તો ખાલી કરી, પણ અમારે થોડું ભાડું તો જઈએ ને ત્યાં આપવા માટે. પછી કઈ નાના નાના છોકરા લઈને રોડ ઉપર તો ના પડ્યા રે, કોઈ જવાન છોકરી હોય તો અમે રોડ ઉપર તો લઈને આવી જઈએ ને. ત્યાં કોઈ ડિલિવરી વાળું બહેરું હોય તો ક્યાં રોડ ઉપર લઈને પડ્યા રહીએ અમે સાહેબ? ઓઢવમાં થયેલી ઘટનામાં સરકારની બેદરકારી સાફ સાફ દેખાઈ રહી છે, જેમાં ઇમારત જમીન દોસ્ત થયા પછી ત્યાંથી ઘરવિહોણા થયેલા લોકોને કોઈ પણ પ્રકારની સુવિધા કે કોઈ પણ પ્રકારની મદદ અત્યાર સુધી આપવામાં નથી આવી. સુરેખા ચૌધરી. નોકરી ધંધો બધો બંધ છે બરોબર. 3 દિવસ થી એમને અમે બાર જ છીએ, કશી સુવિધા આપી નથી અમને. કશું અમને આપ્યું નથી, કશું જ નહીં. એમને અમે બેઠા છે બાર ને બાર. કશું આપ્યું નથી એમને, મજા છે. હજી મને અરજી નહીં, નોટિસ નહીં, કશું જ નથી આપ્યું અમને. તો હવે અમને ઘર પર ઘર જ જોઈએ, બીજું કશું નથી. તો શું કરશે? સામે ઘર આપીશું તો અમે ત્યાં જતા રહીશું. મકાન તો જોઈશે જ, અમે બહાર કઈ રીતે હવે વરસાદના દિવસો પાછા. ઓઢવ ગરીબ આવાસ યોજનાના શિવમ ફ્લેટની બે ઇમારતો ધરાશાયી થયા બાદ લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. પણ લોકોને રહેવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી અને સરકારે લોકોની મુસીબતો અને સમસ્યાઓને નજરઅંદાજ કરીને આ સમસ્યા ઉપર આંખડા કાન કર્યા છે. જે ગરમીહોણા લોકોને રેનબસેરામાં સ્થાન નથી મળ્યું તે લોકો ફૂટપાથ પર તંબુ ચોકીને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. બે મકાન માં જમવાની સુવિધા આપી એ લોકો. ત્યાં કોઈ જમવા ગયા તો નહીં આવ્યું કોઈ. કોર્પોરેશન બસ અમારે ઘર માટે ઘર. શું અમે તો ઘર માં જઈએ તો બીક લાગે છે અમને. ચાર દાડા થી બહાર ને બહાર બેઠીએ. પછી બધે બધે નીચે, કોઈ ઓટલા ઉપર ઊંઘી જાય, કોઈ મેદાન માં ઊંઘી જાય, પાણી હોય તો ક્યાં જઈએ છે. અત્યારે ખાલી બે ઇમારતો ધરાશાયી થઈ છે અને લોકોને રહેવા માટે સરકાર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી અને હજી તંત્ર દ્વારા પુરાણી મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે તો એ લોકોને રહેવા અને જમવાની વ્યવસ્થા સરકાર કેવી રીતે કરશે? કશું નોટિસ બી નથી આપે, અમે એક્સેપ્ટ શું કરીએ?
અમને કશું આપ્યું હોય તો અમે કશું એક્સેપ્ટ કરીએ ના, અમને કશું જોવા આવે છે ના, અમને પૂછવા આવે છે ના, કશું અમને સહુલિયત આપે ના, કશું અમારે દેવાનું ધ્યાન જ નથી આપતા એ લોકો. 23 નંબરને 24 નંબરને રહેવાની ને ખાવાની સગવડ આપી જાય અને અમના લોકોને અમારા ઘર પડવા જેવા જ થઈ ગયા છે. બરોબર, તે 22 નંબરનો બ્લોક પડશે તો વચ્ચે 21 નંબરનો પડી જશે, કારણ કે બધા જોડાયેલા છે, એકબીજા જોડે સંકળાયેલા છે, સંકળાયાના હિસાબે આ બધા બ્લોકો પડવાના જ છે. પણ અહીંયા અમારે આજ સુધી અમને કોઈ એવું નથી કીધું કે તમે કઈ હાલતમાં છો, કયા કેવા દિવસો કાઢો છો, કેમના કયા પ્રકારે તમે જીવો છો, એ કોઈ અમને પૂછવા નથી આવતું. કશું જ નહીં, કશું જ નહીં, અમને કશું પૂછવા જ નથી આવ્યા, કશું જોવા જ નથી આવ્યા. બધા બહાર જ બેસી રહ્યા છે સવારના, તો આખો દિવસ તો અમે સાહેબ ગમે તેમ કરીને કાઢી લે છે, રાત અમારે કેમની કાઢવી. રસ્તા ઉપર રહેવા માટે મજબૂર થયેલ લોકોનો રોષ સરકાર સામે ઉકળી રહેવાની સીમા પર પહોંચ્યો છે. લોકો સરકાર દ્વારા માત્ર વિનંતી કરવાની સ્થિતિ ઉપર આવી ગયા છે, તો પણ સરકારના કાને જૂ પણ નથી રેંગતી અને તંત્ર દ્વારા પરાણી મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જે લોકો મકાન ખાલી કરી દેશે ને જે લોકો નહીં ખાલી કરે તે લોકો પર પોલીસ દ્વારા બળજબરી અને વાત ન માન્યા પછી લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન કોઈ જવાબ જ નથી આપતી સાહેબ. આજે છેલ્લા 3 દિવસથી ઉજાગરા કરીએ છીએ દિવસ રાત, બરાબર. અને જ્યારે અમે એમ કીધું કે તમે અમને નોટિસ આપી નથી અને તમે કેવી રીતે અમને આવી રીતે મકાન ખાલી કરાવો, તો ગઈકાલે રાતના સુમારે 11:30 એ લોકો નોટિસ લઈને અમારા ઘરે આવ્યા, તો શું અમે એમને નોટિસ લગાવવા દઈએ? અમે નોટિસ એક્સેપ્ટ નથી કરી, બરાબર. અત્યારે અમારા ફ્લેટની હાલત તમે જોઈ શકો છો, એટલી ખરાબ છે કે એક સહેજ વરસાદ આવશે ને તો એ ધરાશય થઈ જશે. આ વસ્તુ અમે કોર્પોરેશનવાળાને આજથી 2 વર્ષ અગાઉ બતાવેલી, ત્યારે એ લોકોએ કોઈ પગલાં લીધા નથી. જ્યારે પરમ દિવસે રક્ષાબંધનના દિવસે 2 બિલ્ડિંગ ધરાશય થઈ ત્યારે એ લોકો જાગ્યા કે હવે કંઈક થશે, એટલે તાત્કાલિક આવ્યા, ચલો ખાલી કરો, ખાલી કરો, ખાલી કરો. સાહેબ, અહીંયા આવાસમાં કોણ રહે જે સવારે ટિફિન લઈને જાય ને રાત્રે આવી અને એનું રોટલા લઈને ખાય ને એવી પબ્લિક અહીંયા રહે? એ જે તે પબ્લિકના હાથમાં એટલા રૂપિયા નથી હોતા કે તમને ડિપોઝિટ આપીને ગમે ત્યાં મકાન લઈને રહી શકે, બરાબર. તમે તાત્કાલિક ખાલી કરાવો, તમે અમને કોઈ જગ્યા આપો, કોઈ રહેવા માટેની અમને કોઈ વ્યવસ્થા કરી આપો. કોઈ જોવા નથી આવતું, કોઈ એટલે કોઈ તંત્રી તંત્ર જે ચલાવે છે તંત્રવાળા કોઈ નથી આવતા, ખાલી પોલીસને મોકલે દંડા લઈને જાઓ ખાલી કરાવો. પોલીસથી કોઈ બીતા નથી. આજે લાઠીચાર્જ કર્યો છે અમારે અહીંયા લેડીઝો ઉપર, કેમ કર્યો? એમના હક માટે લડે એટલે લાઠીચાર્જ કરવાનો? આ બધું વ્યાજબી નથી, આ ભ્રષ્ટાચાર છે. દિવ્યેશ નશીત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. હવે જાણવાનું એ રહ્યું કે શું કરી રહી છે ગુજરાત સરકાર, શું તંત્ર લોકોની સમસ્યાઓ ઉપર આખડા કામ કરી રહી છે, શું થશે આ સામાન્ય જનતાનું? તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.